આખરે પરિસ્થિતિ કઈ રીતે કરવટ બદલશે તે જાણવાનો પણ પ્રયત્ન કરીએ હાલ જે આ તમામ સાયકલોનિક સર્ક્યુલર સિસ્ટમ છે તે ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન તરફ આગળ વધી રહી છે આપણે જણાવીએ આ તમામ બાબતો જો સમજાવવાનો પ્રયત્ન કરીએ તો હાલ જે પરિસ્થિતિ છે આજે સવારે સાડા પાંચ કલાકે ડિપ્રેશનની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ફેરવાઈ ચૂકી છે અને ત્યારબાદ સાંજે આજે સાંજે સાડા પાંચ કલાકે તે ડીપ ડિપ્રેશનની અંદર તબદીલ થઈ જશે એટલે કે આ તમામ જે પરિસ્થિતિ છે તેનો એક ચિતાર સમજાવવાનો હું આપણે પ્રયત્ન કરી રહ્યો છું દરિયાની અંદર આ પરિસ્થિતિ અત્યારે બનેલી છે ખાસ કરીને પાંચ વાગે પછી જે ડીપ ડિપ્રેશનની પરિસ્થિતિ હશે તે આગળ વધશે અને આવતીકાલે સવારે સાડા પાંચ કલાકે તે આખરે ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે અને ત્યારબાદ આવતીકાલે સાંજે સાડા પાંચ કલાકે તે મહાચક્રવાતની અંદર તબદીલ થતું આ વાવાઝોડું આખરે જે મેદાની પ્રદેશ છે તે તરફ આગળ વધશે એટલે કે આ દરિયાઈ વિસ્તારોની અંદર અત્યારે પણ ત્યાં વરસાદની પરિસ્થિતિ છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે પરંતુ આવતીકાલે સાંજે સાડા પાંચ કલાકે તે ચક્રવાતનું રૂપ ધારણ કરી લેશે પણ છવ્વીસમી તારીખ જે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે એ વખતે હાલ આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર આ પરિસ્થિતિમાં ભારે ચક્રવાત સાથે તે મેદાની પ્રદેશ એટલે કે કાંઠા વિસ્તારો તરફ આગળ વધશે અને ખાસ કરીને પશ્ચિમ બંગાળ ભુવનેશ્વર અને આ તમામ જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે ખાના ખરાબી સર્જાય તેવી શક્યતા જોવા મળી રહી છે આ તમામ પરિસ્થિતિ આપણે સમજવાનો પ્રયત્ન કરશો ખાસ કરીને છવ્વીસ તારીખનો જે આ સમયગાળો છે ત્યાં સવારના સાડા પાંચથી લઈને સાંજના સાડા પાંચ દરમિયાન આ કાંઠા વિસ્તારોની અંદર એક ભયાનક ચક્રવાત ત્રાટક છે અને જે શક્યતાઓ વર્તાઈ રહી છે આપ જોઈ રહ્યા છો તેનો આખો જો ઘેરાવો જોશો તો ભુવનેશ્વરથી લઈને ઓડિશા અને પશ્ચિમ બંગાળ અને આ તમામ વિસ્તારોની અંદર તે સૌથી વધારે ખાના ખરાબી સર્જી શકે છે પરંતુ આ પરિસ્થિતિને તેઓ સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે સવારે જે ડિપ્રેશનથી લઈને ડીપ ડિપ્રેશન ત્યારબાદ આવતીકાલે ચક્રવાતનું સ્વરૂપ અને ત્યારબાદ મહાચક્રવાતનું સ્વરૂપ ધારણ કરીને એક ભયાનક વાવાઝોડું રેમલ વાવાઝોડું જે આખરે કાંઠા વિસ્તારોની અંદર પ્રકરાશે ત્યારે સૌથી વધારે પરિસ્થિતિ વિકટ બની શકે છે અને આ પરિસ્થિતિની અંદર જે તાપમાનનો ઘટાડો છે તે મેદાની પ્રદેશોની અંદર જોવા મળશે આપણે જણાવે કે આ જે પરિસ્થિતિ છે તેને કારણે સૌથી વધારે જે અસર ગુજરાત ઉપર પણ પડશે કારણ કે ત્યાં પણ આ વાવાઝોડાની અસરને કારણે છવ્વીસ તારીખ સુધીમાં ચારથી પાંચ ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે પરંતુ આ વાવાઝોડું કઈ રીતે આગળ વધી રહ્યું છે તેને પણ આપણને સમજાવવાનો પ્રયત્ન કરીશું કારણ કે આ જે પરિસ્થિતિ છે તે કઈ રીતે કરવટ બદલી રહી છે તે આપણે સમજાવવાની કોશિશ કરું છું જ્યાં સુધી વાત છે વાવાઝોડું અત્યારે દરિયાઈ વિસ્તારોની અંદર છે હજી અત્યારે ડીપ ડિપ્રેશન તરફ આગળ વધી રહ્યું છે પણ ખાનગી હવામાન એજન્સી દ્વારા એક શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે પણ એ શક્યતા થોડી જુદી છે કે દરિયાઈ વિસ્તારમાંથી તે જ્યારે જમીની વિસ્તાર કે દરિયાકાંઠાના વિસ્તારોમાં જશે ત્યારે ભારતના ભુવનેશ્વરથી લઈને અંદર સુધી આ તમામ બાબતો જે છે તે દર્શાવી રહી છે ચોવીસ તારીખે આજના દિવસનું જે આ અનુમાન છે તે આપ જોઈ રહ્યા છો કે અહીંથી જે વાવાઝોડું છે તે ભારતના ભુવનેશ્વરના દરિયાકાંઠા તરફ આગળ વધશે અને ત્યારબાદ તે ભારતના આ વિસ્તારો તરફ ત્રાટકી શકે છે હવે એક દિવસ બાદ શું પરિસ્થિતિ હશે એટલે કે આવતીકાલે પચીસ તારીખે આ જે ચક્રવાતની સ્થિતિ છે તે આ દિશામાં દરિયા વિસ્તારોની અંદર હશે અને કાંઠા વિસ્તારથી ખૂબ નજીક હશે અને અહીં જોઈ રહ્યા છો ભુવનેશ્વરવાળો જે વિસ્તાર છે આ જે કાંઠો છે ત્યાં તે ત્રાટકી શકે એ તરફની દિશા દેખાઈ રહી છે એટલે કે આવતીકાલે જે પરિસ્થિતિ છે તે આપણે બતાવી અને છવ્વીસ તારીખનો જે વિસ્તાર આપને દર્શાવી રહ્યા છે છવ્વીસ તારીખે તે ભારતના દરિયા દરિયાકાંઠાના વિસ્તાર એટલે કે બરહામપુરથી લઈને અહીં જે બેલેશ્વર સુધીનું જે વિસ્તાર છે ત્યાં વચ્ચે કાંઠા વિસ્તારમાં તે એક ભયાનક ચક્રવાત રૂપે ત્રાટકશે અને આ વિસ્તારોમાં ખાના ખરાબી સર્જાઈ શકે છે આખા વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડી શકે છે ખાનગી જે હવામાન એજન્સી છે તે આ શક્યતા વ્યક્ત કરી રહી છે તેના અનુસાર છવ્વીસ તારીખે આ વિસ્તારની અંદર સૌથી વધારે અહીં ભારે પવન ફૂંકાશે વાવાઝોડાની પરિસ્થિતિને કારણે ભારે વરસાદ પડી શકે છે અને આજે તમામ જમીની વિસ્તાર આપ જોઈ રહ્યા છો ત્યાં પણ ભારે પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં ઘટાડો થશે વરસાદ વરસશે ભારે પવન ફૂંકાશે અને તેને કારણે આ જે કાંઠા વિસ્તારો છે ત્યાં સૌથી વધારે ખાના ખરાબી સર્જાઈ શકે છે આપણે જણાવ્યું કે પશ્ચિમ બંગાળ અને કોલકાતાના તમામ વિસ્તારોની અંદર સૌથી વધારે વિકટ પરિસ્થિતિનું અનુમાન કરવામાં આવી રહ્યું છે જો કે હવામાન વિભાગ અત્યારે ત્રણ